નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જ્ઞાનપદ સ્કૂલ માં તમારું સ્વાગત છે પાઠ સોળ માં સ્વચ્છતા આપણું કામ પેજ નંબર સોળ બધા એસએમ ખોલો જોઈ આપણે ગયા વિડીયોમાં પાઠ આપણો પૂરો થઈ ગયો તો હવે આપણે એસેમ માં ભણવાનું છે ચાલો બધા એક આઈડી પેજ નંબર સોળ હવે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો ગાંધીજી કઈ બાબતના ખૂબ આગ્રહી હતા તો કે સ્વચ્છતાના હતા શેના હતા સ્વચ્છતાના ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે તો આપણને બધાને ખબર જ છે કે રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે સફાઈ કામદાર પશુપાલક નીચેના માંથી કયું કાર્ય કરે છે તો કે ગાય ભેંસ રાખવાનું કાર્ય કરે છે તમારે વાળ કપાવવા હોત છે તો તમે કોની પાસે જશો આપણને બધાને ખબર છે અત્યારે તો નવા નવા મસ્તીના ઊભા રહીએવાને કટવાળાને હવે બધા વાળ કપાવી છે તો કોની પાસે જઈએ છીએ અત્યારે તો કે વાણંદ પાસે જઈએ છીએ છેલ્લો વિકલ્પ મહાદેવભાઈ દેસાઈ કોણ હતા તો કે ગાંધીજીના મિત્ર હતા કોણ હતા ગાંધીજીના મિત્ર હતા ચાલો હવે વિકલ્પ થાય છે પૂરા હવે આવે છે શું તો કે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે સ્વચ્છતા છે એ આરોગ્ય એટલે કે આપણી તંદુરસ્તી છે એની ચાવી છે સ્વચ્છતા હોય ત્યાં રોગો આવે નહી પછી બીજું ગાંધીજી સેના ખૂબ આગ્રહી હતા તો કે સ્વચ્છતા ને સફાઈ

જનરલ નોલેજની અંદર પણ પૂછાઈ શકે છે આવું ક્વેશ્ચન પૂછી શકે કે બાપુના નામથી કોણ ઓળખાય છે તો ગાંધીજી બરાબર છે ચાલો હવે ખાલી જગ્યા થાય છે પૂરી હવે નીચેના વિધાનોમાંથી સા નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વર્ધા શહેર મહારાષ્ટ્ર આવેલું છે તો કે હા આપણી લાઈન છે માદેવભાઈ દેસાઈ ના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા તો કે સાચું ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તો કે સાચું ગાંધીજી છે એ કેના આગ્રહી હતા તો કે સ્વચ્છતાના ગાંધીજીએ ગાંધી આશ્રમ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી ગાંધીજી ખોટું તો ક્યાં કઈ રીતે એના આશ્રમની સ્થાપના અમદાવાદમાં કરી હતી બરાબર છે ચાલો હવે આપણે પછીનો પેજ કાઢી પેજ નંબર સત્તર શું કે છે પેજ નંબર સત્તરની અંદર પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો પશુપાલક પશુપાલક માં શું આવે તો કે ગાય ભેંસ રાખે છે શું આવે ગાય ભેંસ રાખે છે કંદોય કંદોય શું રાખે તો કે મીઠાઈ બનાવે છે પછી કુંભાર કુંભાર છે તો શું કીએ કુંભાર માટલા ઘડે છે એ ધોબી ધોબીમાં શું તો કે બી કપડાની ઇસ્ત્રી કરે છે આ સેલામાં સેલા તમારા પાઠ છે બરોબર છે હવે શું કહે છે તમારા નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર જવાબ આપો હવે એમ કહે છે તમારી શાળામાં સફાઈ કોણ કરે છે તો કે મારી શાળામાં સફાઈ સફાઈ કામદાર કરે છે મારી શાળામાં સફાઈ સફાઈ કામદાર કરે છે સફાઈ કામદાર નું કામ કેવી રીતે ઓછું કરી શકાય છે તો કે ગામના બધા લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામ ઓછું થાય છે બરાબર છે હવે પ્રશ્ન નંબર ત્રણ ગાંધીજી સાના આગ્રહી હતા તો આપણને બધાને ખબર છે ગાંધીજી સ્વચ્છતાના અને સફાઈના આગ્રહી

રસ્તો ઓળંગવામાં મદદ કરું છું રસ્તામાં આપણે ક્યાંય જતા હોય અને જોઈ ન શકતા હોય એવા લોકોને રસ્તો ઓળંગવામાં એટલે એક એક સાઈડથી બીજી જગ્યાએ બીજા રસ્તામાં જવા માટે મદદ કરું છું ખેતરમાં મારા બાપુજીના કામમાં મદદ કરું છું મારી શેરીના પાડોશીઓને દુકાનેથી વસ્તુ લઈ આવવામાં મદદ કરું છું એટલે મારી શેરી છે એના પાડોશીઓને દુકાનેથી વસ્તુઓ લાવવામાં મદદ કરું છું બીજો પ્રશ્ન છે પેજ નંબર અઢાર ઉપર શું છે તો કે ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે તો કે ઘર સ્વચ્છ રાખીએ તો ઘરમાં માખી મચ્છર રોગના જંતુઓનો ઉપદ્રવ થાય નહીં ઉપદ્રવ એટલે કે શું કે ઘરમાં વધારે મચ્છર માખીને એવું થાય નહીં કારણ કે એવી બધી વસ્તુ થાય તો રોગ રોગ થાય છે પરિણામે આપણને રોગ થાય નહીં મેં તમને કીધું એ મને આપણી તંદુરસ્તી સારી રહે છે વળી સ્વચ્છ વાતાવરણમાં મન પ્રફુલ્લિત રહે છે તેથી માનસિક રીતે પણ સ્વચ્છ રહીએ છીએ જો ઘર સ્વચ્છ હોય તો મનને પણ એમ થાય કે ના સરસ છે એટલે આપણે ઘરને શેરીને બધાને સ્વચ્છ રાખવું જોઈએ ચાલો પત્રીજો પ્રશ્ન અને છેલ્લો ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે તો કે ગંદા પાણીના ખાબોચિયામાં આસપાસ દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો પેદા થાય છે મચ્છરોથી મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો થાય છે જો ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં દવા છાંટવામાં આવે તો તે મચ્છર નાશ પામે એટલે કે મરી જાય જાય છે 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 અને રોગો ફેલાતા અટકી ચાલો હવે શું કહે તો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો હવે સવિસ્તાર છે બરાબર છે તો કહે છે કે શાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ એના વિશે આપણે પાંચ બાબત લખવાની છે તો કે શાળામાં રસ્તા સિમેન્ટ કોકરીટ કોકરીટે લવલી ઝીણા ઝીણા પથ્થર આવે ને એ બનાવવા જોઈએ જેથી સહેલાઈથી સાફ કરી શકાય છે શાળાના વર્ગખંડો રસ્તો રસ્તો અને મેદાનની નિયમિત સફાઈ કરવી જોઈએ શાળામાં ક્યાંય કચરો જોવા મળે તો તરત કચરાપેટીમાં નાખવો જોઈએ આપણે શું કરીએ છીએ ગમે ત્યાં કચરો નાખી દઈએ શાળામાં પાણીને સ્વચ્છ કરવા કે ઉપયોગ કરવો જોઈએ શાળાના શૌચાલય સાફ કરવા પાણી સાથે પાણી સાથે જંતુનાશક દવા કે ફિનાઇલ નો ઉપયોગ કરવો જોઈએ આવી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ સ્વચ્છતા માટે બીજો પ્રશ્ન છે કે ગાંધીજી સાબરમતી આશ્રમમાં શૌચાલયની સફાઈ અને અન્ય કાર્યો કેવી રીતે કરવામાં આવતા તો કે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં શૌચાલયની સફાઈ દરેક જણે જાતે કરવી પડતી હતી તે સમયે શૌચાલયમાં બેઠક નીચે બાસ્કેટ મૂકવામાં આવતું મેં તમને પાઠમાં સમજાવ્યું હતું એવી રીતે

મહેમાનને પણ પોતાના બધા કામ જાતે કરવા પડતા ચાલો આપણો અહીંયા એસએમનો પાઠ થાય છે પૂરો હવે બધા એસએમમાંથી વાંચવાનું છે અને ન ખબર પડે અહીંયા મેં તમને કીધું જ છે કે ટીક કરીને રાખી દેવાનું છે જ્યારે આપણી સ્કૂલ ખુલશે ત્યારે હું ફરીથી સમજાવી દઈશ બરાબર છે બધાએ વાંચવું જરૂરી છે તેથી બધાએ વાંચવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિંદ